રાજકોટમાં પાટીદાર સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે મનોજ પનારા ભરત લાડાણી સહિતના યુવાનો તેમાં હાજર જોવા મળી રહ્યા છે નકલી ટોલ નાકામાં જયરામ પટેલના પુત્રની સંનોવણી છે સંમેલનમાં સમાજની બદનામી થઈ હોવાની ચર્ચા કરવામાં આવી સંમેલનમાં પાટીદાર સમાજના જે આગેવાનો છે અગ્રણીઓ છે તે ઉપસ્થિત છે મોરબીના વાંકાનેર વઘાસિયા પાસે ડુપ્લિકેટ ટોલ નાખું જે છે તે પકડાયું હતું અને તેમની અંદર અમરીશભાઈનું નામ જે છે તે સામે આવ્યું હતું જેઓ કડવા પાટીદાર સમાજના પ્રમુખ જયરામભાઈના પુત્ર છે અને તેમને લઈને જ આજે પાટીદાર સમાજના આ જે યુવકો છે તેમના દ્વારા જે આજે મિટિંગ જે છે તે બોલાવવામાં આવી રહી છે અને આ બાબતે ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે મનોજભાઈ પન્નારા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું મનોજભાઈ શું કહેશો આજે મહત્વની શું મિટિંગ રહેશે જે રીતે ડુપ્લિકેટ ટોલ નાકામાં પાટીદાર સમાજના આવડા મોટા મોભીના દીકરાનું એફઆઈઆરમાં નામ આવે તો અમારી માગણી એટલી જ છે કે એક રાહ બતાવો સમાજને કે નૈતિકતાના ધોરણે રાજીનામું આપો કે સમાજના યુવાનોને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જયરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ જો એમનો દીકરો આમાં ક્યાંય નહીં હોય કે કોર્ટ એમને

એમનું નામ જણાવતી હતી પણ મને તો ખ્યાલ નથી કે કોણ છે ને ક્યાં ના છે ખરેખર મેજ ટેલિફોનિક વાતચીત કરી છે પરંતુ મારે ખાસ કહેવાનું એ છે કે ન્યાયતંત્ર ને સ્વતંત્ર રીતે કામ કરવા દેવું જોઈએ વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ